મિલકત રાજ્ય સભા ગૃહને મળતું આવે છે આડત્રીસ કેન્દ્રને કેટલી બાબત ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે તો કેન્દ્રને સત્તાણું જેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ખાલી જગ્યા કહેવાય છે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસોને ત્રેસઠ કહેવાય છે પ્રશ્ન નંબર ચાલીસ બંધારણ અમુક પ્રથમ કઈ સાલમાં સુધારાયું તો બંધારણનું અમુક છે એ સૌપ્રથમ વખત ઓગણીસો છોત્તેરમાં સુધારાયું અને અમુક વ્યૂહ કેટલા વાક્યનું બનેલું છે તો બંધારણમાં અમુક ફક્ત એક જ વાક્યનું બનેલું છે પ્રશ્ન નંબર એકતાલીસ અશોક ચક્ર શેનું પ્રતિક છે તો અશોક ચક્ર છે એ પ્રગતિનું પ્રતિક ગણાય છે પ્રશ્ન નંબર બેતાલીસ સંસદી અધિવેશન વર્ષમાં કેટલી વાર મળે તો સંસદી અધિવેશન છે વર્ષમાં બે વખત મળે છે પ્રશ્ન નંબર તેતાલીસ રાજ્ય પશુઓની કતલ કઈ કલમ નીચે રોકી શકાય તો કલમ અડતાલીસ હેઠળ જે પશુની કતલ થાય છે એને રોકી શકાય છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ કયો ભાગ બંધારણનો આત્મા ગણાય છે તો અમુક છે એ બંધારણનો આત્મા ગણાય છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ બંધારણના કયા અધિકારને આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે તો સમાનતાનો અધિકાર છે એને આંબેડકરે બંધારણનું આત્મા કીધું છે પ્રશ્ન નંબર છેતાળીસ ભારતનો રાષ્ટ્રીય નારો કયો તો ભારતનો રાષ્ટ્રીય નારો જય હિન્દ છે પ્રશ્ન નંબર સુડતાલીસ ભારતનું ઝંડા ગીત કયું છે તો ભારતનું ઝંડા ગીત વિજય વિશ્વ તિરંગા પ્યારા પ્રશ્ન નંબર અડતાલીસ આયોજન પંચનો વિચાર કયા દેશમાંથી લીધો છે તો આયોજન પંચનો વિચાર છે એ રશિયા નામના દેશમાંથી લીધેલો છે પ્રશ્ન નંબર ઓગણપચાસ દેશના આકસ્મિક ફંડ પર નિયંત્રણ કોણ રાખે છે તો દેશનું જે આકસ્મિક ફંડ છે તેના પર રાષ્ટ્રપતિ નિયંત્રણ રાખે છે છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર પચાસ પશુઓની કતલ થવી રોકવી એવું બંધારણમાં ક્યાં દર્શાવ્યું છે એવું પૂછાય કે પશુની કતલ થવી કલમ અડતાલીસ હેઠળ રોકવું જોઈએ પણ તો એવું બંધારણમાં ક્યાં દર્શાવ્યું છે તો એનો જવાબ આવશે રાજ્ય નીતિ નિર્દેશક તત્વમાં એવું કહેવાયું છે કે પશુની કતલ થવી રોકવી જોઈએ તો મિત્રો આવા જ તે અવનવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં